वर्णिवेशर्मणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। श्री स्वामी नारायण। आज संतोनो मैसेज तो सूरत स्वामी नो बधाने जय स्वामी नारायण कया छे। यात्रा सरस चाले छे। गुरुजी संतो भक्तों नी तबियत बधानी सारी छे। बस हवे चढ़वा मंड्या छे धीरे धीरे आगळ। आजे तो रोकाया छे पण काल आज सवार हवे पड़ी त्यां એટલે આજથી પાછા આગળ પ્રયાણ કરશે અને આપણા પાટોત્સવના રજિસ્ટ્રેશનની ખાસ ભલામણ કરતા હતા કે બધા ભક્તો હવે જે અહીંયા ઉત્સવમાં આવનારા છે ન આવનારા હોય એ નક્કી કરી અને આવવાનું છે એવું ધારી આપણા ઓનલાઈન ઉપર મૂકેલા ફોર્મનું રજિસ્ટ્રેશન ખાસ ભક્તો બધાએ કરવા માંડે। હરિચરિત્રામૃત સાગર પૂર 3 અને તરંગ 57 આપણે કંઈક 26 કે 28 કડી સુધી ચોપાઈ સુધીની કથા ગઈકાલે સાંભળી હતી। આગળ આજે સમાધિ સો દુર્લભ કહાવે આજ હરિ જન સેજે સબ પાવે। સમાધિ સો દુર્લભ કહાવે આજ હરિ જન સેજે સબ પાવે। હરિ કો એહી બડો પરતાપ હરિ કો એહી બડો પરતાપ નહીં જાનત હે સોનર પાપા। નહીં જાનત હે સોનર પાપા। ગઈકાલે એક સોરઠો મેં મોઢે કરવા આપ્યો હતો સબકે મૂળ યહી સબ કારણ અવતાર સબકે મૂળ યહી પ્રભુ। શું હતું એ? જો જો ભયે અવતાર સબકે મૂળ જો જો ભયે અવતાર સબકે મૂળ સો પ્રગટ યહી। યાદ કરવા આપ્યું હતું બધા ભક્તોએ મંતવ્યમાં કોઈએ પણ યાદ કરીને એમાં મંતવ્ય લખ્યું નથી। ધીસ ઇઝ રોંગ ખોટું કહેવાય। ખરેખર યાદ કરવાની વસ્તુ પહેલા યાદ કરવી જોઈએ પછી આવું સીધું સાંપલ હોય ભગવાન હું એવું તો રોજ આપણે સાંભળતા જોઈએ આ મહારાજ શિવો બીજો કોઈ ભગવાન નથી। સારું છે મંતવ્ય બહુ સરસ છે પણ કંઈક એવું નૂતન મંતવ્ય આપવું જોઈએ કે જે સંતોએ યાદ કરવાનું કહ્યું હોય એ યાદ કરીને એવા કંઈક ચોપાય એવી કડીઓ એવું લખીને મોકલવું જોઈએ તો ધીરે ધીરે આગળ વધારે કડીઓ આપણને કંઠસ્થ થતી જાય। તો આજે પણ એક ચોપાઈ આપું છું તમને હરિચિત્રામ સાગરની। આ સાંભળીને વારંવાર સાંભળીને યાદ કરી લેજો બધા। સબ કારણ અવતાર શ્રી કૃષ્ણ કો કહત સબ તિનસે દેખે પાર ધર્મ કુંવર ઘનશ્યામ કુ। આવો બેસો અહીં કથામાં થોડી વાર। આજે તમારો જન્મદિવસ છે ને હેપી બર્થડે ટુ યુ।
હા, પણ જવાનું તો મારે છે. એક દિવસ તો આપણે બધાય અક્ષરધામમાં જવાનું છે. અહીં થોડી વાર બેસો, કથા સાંભળો. આજે તમારો ઇમ્પોર્ટન્ટ ડે કહેવાય. બે જણા બેહો, હાથમાં માળા લઈ લો, ખુરશી ઉપર બેસો, ખુરશી ઉપર. તો આવો લાભ જવા દે ભાઈ, વારે વારે આવે ભાઈ આવો લાભ. ત્યાર પછી આજે તો જેટલું ભજન થાય એટલું આનંદ ગણું, હજાર ગણું થાય. અહીં આગળ પહેલી લાઇનમાં આવી જાઓ, બધું હોમવર્ક બધું થઈ જશે તમારું. અહીંયા આ બાજુ આમ મને દેખાય, એમ અહીંયા સામે, આ બાજુ અહીંયા. ગુડ, સરસ. લો, બહુ ડાયા છોકરા છે તો બધા, લોયાધામના થાંભલા છે. જો એનો પ્રોગ્રામ હતો જવાનું, કેટલું બધું કામ હશે, પણ સંતોએ કીધું એટલે બેસી ગયા. ડાયા કહેવાય ને, થોડોક આમ અંદર બેસી જા. માળા બાળા આપે તમને કે લઈ લેશો? બહુ સરસ. તાર ડેડીને મેસેજ કરી દે કે ગાડીમાંથી અંદર આવતા રહો, થોડી વાર કથા સાંભળવા. મંદિર આવ્યા ને એમ કંઈ આમ લટક સલામ કરીને થોડું જોતું રહેવાય. તો આ ચોપાઈ યાદ, ખોસ સોરઠો યાદ કરી દેજો. સબ કારણ અવતાર શ્રી કૃષ્ણ કો કહત સબ, તિન સે દેખે પાર ધર્મ કુંવર ઘનશ્યામ કો. બીજી અહીં ચોપાઈ બહુ સરસ આગળી કથાના દોરમાં ચાલે છે, વાંચું છું આગળ. જ્યાં સુધી બુદ્ધિ અપક્વ કાચી હોય ત્યાં સુધી દુઃખ રહે છે, પણ જ્યારે બુદ્ધિ પક્વ પરિપક્વ થઈ જાય, ઘણી વખત બુદ્ધિ એટલી બધી કાચી હોય ને, ગમે એટલું સમજાવો ને મગજમાં ઉતરે જ નહીં, કારણ કે એના મગજમાં ઈ જ ચાલતી હોય રીલ. આટલા જણા સામે કથા કર બેઠા હોય સાંભળવા, તો કથા કરવાની કેટલી મજા આવે. નકરો કેમેરો જોઈને કથા કરવાની એમાં શું મજા આવે? આમાંથી ઓટોમેટિક બધું નીકળે. પાકી બુદ્ધિ ના હોય ને, પછી હું નવું નવું મગજમાં તરંગો ઉઠે. આઈ લાઈક ધીસ, આઈ ઇન્ટરેસ્ટ ઇન ધીસ, એમ કરીને પછી કાંઈ સંતોની મગજમાં વાત કંઈ ટકે નહીં પછી, કારણ કે વાસણ ફૂટલું હોય બધું જે નાખો તે નીકળી જાય. કંઈ કામનું કહેવાય એ? પક્વ બુદ્ધિ કરવી, સ્થિર બુદ્ધિ કરવી. સ્થિર બુદ્ધિ એનું જ નામ, ભગવાનને સંતના વચનમાં વિશ્વાસ, કે છે મારા હિતનું છે, મારા ભલા માટે છે, એને હું સ્વાર્થ છે. જે કે છે તે સાચું કે છે, મારા હિતનું કે છે, મારે માનવું જોઈએ, એ પક્વ બુદ્ધિ કહેવાય. તો એવી પરિપક્વ બુદ્ધિ સંતોના મુખથી વાતો સાંભળવાથી થાય છે. બેસાડી દીધા છે, હવે આવતા રહો તમે. હોય મને ખબર છે જવાનું છે, પણ હવે આમને કથા સાંભળવી છે એટલે કે થોડી વાર બેસીએ. મારો જન્મદિવસ છે. હા, કરી આવો, કરી આવો ચોક્કસ. જો મારું નામ તમારા ઉપર દઈ દીધું મેં, પણ સારું કહેવાય ને. પેલા એક રાજા હતા, એનું નામ શું હતું, ભાગવતમાં કથા છે. એના મૃત્યુ આડી એક જ ઘડી બાકી હતી. કેટલી? એક ઘડી એટલે 24 મિનિટ જ. અને જીવનમાં કોઈ કાંઈ એવું કામ કરેલું નહીં. પછી કોઈ સંતે કીધું કે હવે જી તારી પાસે 24 મિનિટ છે, એમાં તારે મૃત્યુ સુધારવી તો સુધારી લે, કોને ખબર ક્યારે આંખ મીચાવવાની છે. અને એને ભગવાનની કથા સાંભળતા એને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ પોતાની જોડી દીધી. અંતકાળ એનો સુધરી ગયો, બોલો. એમાં સંતોએ આજ્ઞા કરીને ક્યારે કોનો અંતકાળ સુધરી જાય કંઈ નક્કી નહીં, નહીં તો રસ્તામાં શું થઈ જાય. અને પછી એમ થાય કે સ્વામીની વાત મેં માની નહીં ને બેઠો નહીં, તો જો આવું થયું. થાય આવું? ઘણી વખત એક ગુરુભગતનો ફોન આવ્યો તો મને કે જો આ આમ હતું, સ્વામી બહુ આગ્રહ કર્યો તો રોકાવાનો, પણ રોકાયો નહીં, એમાં આવું થયું. હા, પછી આપણે બહુ પસ્તાવું પડે, એના કરતાં સંતો જે કરતા હોય આપણા હિત માટે ભલા માટે કરતા હોય. બરાબર, બસ તને હો વરસ ન કરે અને ખૂબ સારો સત્સંગ આપે, ખૂબ બધાની સેવા કરે, ભણવાનું ખૂબ સારું ચાલે, અને પરિપક્વ બુદ્ધિ થાય, સત્સંગમાં સ્થિર થાય, ભગવાન સંતો ગુરુના વચનમાં વિશ્વાસ આવે. આજે એમના જન્મદિવસ નિમિત્તે આપણે ભગવાનને પ્રાર્થના કરવી પડે ને. અને હજી તો મુખમાં પ્રસાદ આપ્યો નથી, અને બીજા ચાલતા થઈ જેવું ચાલે જવાય, પછી રોકી દીધા મેં. બરાબર ને? તો અહીંયા કે છે પક્વ બુદ્ધિ કેમ થાય? સંતોનો સમાગમ કરે તો પક્વ બુદ્ધિ થાય. જેમ જેમ કથા સાંભળતો જાય, કથા સાંભળવાની ટેવ પડે,
તો પક્વ બુદ્ધિ થાય, અને બહારનું કલ્ચર બધું જોયા કરે ને સાંભળ્યા કરે તો અપક્વ થાય, ભ્રષ્ટ થાય. શું થાય? ભગવાનમાં સ્થિર હોય એ ચંચળ થાય, અને ચંચળ મતીનું એક જ કારણ દુઃખ. જેટલી તમારી સ્થિર બુદ્ધિ હોય એટલે તમે આનંદમાં રહી શકો, જેટલી ચંચળ બુદ્ધિ હોય ઘડીક આ વિચાર, ઘડીક આ વિચાર, અહીંયા ત્યાં, વધારે માણસ મગજથી ગાંડો થઈ જાય છે અને પાગલ થઈ જાય છે અને ક્રોધી સ્વભાવ થઈ જાય છે, ચીડિયો થઈ જાય છે. એનું કારણ શું? મન અસ્થિર. પછી ગમે તે તોડફોડ કરે ને કોઈને મારી દે ને ન પીવાનું પી લે, ન ખાવાનું ખાઈ લે, એવી સોબતમાં જતો રહે અહીંથી ત્યાં ત્યાં, રાત્રે ઊંઘ ના આવે, માથા પછાડે પછી, કારણ કે મન સ્થિર નથી ને. જેવું તમે મન એકાગ્ર કરો ને, આમ આંખ બંધ કરીને બેસી જાઓ ને સ્થિર એક જગ્યા ઉપર, તમને જે ગમતું હોય. મહારાજે તો ધ્યાનની કેટલી સરસ રીત બતાવી કે એક દીવાની જ્યોતને જોયા કરવી, આમ પહેલા બહારથી કોઈ પણ એક પદાર્થને એક ધારું એના હામે દ્રષ્ટિ રાખીને પેલા દ્રષ્ટિને સ્થિર કરવી, પછી તમારું મન સ્થિર થાય. પેલા હાવથી પહેલા તમારા શ્વાસને સ્થિર કરવા, જેને કહેવાય પ્રાણાયામ. સ્ટડીમાં બહુ મન ન લાગતું હોય ને તો આ નુસ્ખો અજમાવા જેવો છે. આળસ ચડતી હોય, બગાસ આવતા હોય, હોમવર્ક કરવાનો કંટાળો આવતો હોય, સમજ્યા, ત્યારે શું કરવું? પલાઠીવાળી પથારીમાં બેસીને હાથ ખોળામાં રાખીને એટલો ઊંડો શ્વાસ લેવો, પછી થોડી વાર ટકાવી રાખો, પછી પાછો ધીરે ધીરે છોડવો. એ વખત 5 ટાઈમ કરવાનું. કેટલી વાર? 5 વખત કરો એટલે એકદમ મન સ્થિર થઈ જાય. પછી દ્રષ્ટિને સ્થિર કરવી, તમારી આંખને નાકને જોયા કરવાનું, આમ એક ધારું, બીજું કઈ નહીં જોવાનું, નાકને જોયા કરવાનું. એકાગ્ર વૃત્તિ થાય. આ બધું શીખવું પડે, ઓટોમેટિક કઈ આવે, અને સાંભળ્યા પછી એનો અભ્યાસ કરવો પડે. પાછો સાંભળવું પછી એનો અભ્યાસ કરો, નહીં તો સાંભળી નાખે. શું કરે? પેલા સ્વામીને સાંભળી નાખ્યા, હવે પેલા નહીં સાંભળી નાખ્યા, અને આજ તમારો વારો સાંભળીને નાખવાનો, તો કઈ જગતમાં ઉતરે નહીં. ખ્યાલ આવ્યો ને? સમજે છે ને તું? યુ નો ગુજરાતી? ઓકે. કારણ કે આમ હામું નથી જોતો એટલે કદાચ મેં કીધું, કંઈક અત્યારે મગજ બીજે ચાલતું કે હમણાં જવાનું હતું, અહીંયા જવા, શું કરીશ, પ્લાન થોડો ચેન્જ થઈ ગયો, માય ગાડ, એવું નથી થતું ને. તો આ બાજુ ધ્યાન રાખજે, એટલે આમ એકદમ આમ સ્થિર મગજથી આવડે ને એટલે તરત શીરાની જેમ વાત ઉતરી જાય. આજ બપોર શીરો બનાવ્યો હતો મસ્ત. આજે ભગતનો જન્મદિવસ છે, શીરો ભગવાનને જમાડ્યો. બોલો, કહેવાનો અર્થ સાંભળો. પક્વ બુદ્ધિ ક્યારે થાય? આવી રીતની સ્થિરતા હોય એને પક્વ બુદ્ધિ કહેવાય. અસ્થિર મગજ, એનો કઈ ભરોસો નહીં, એનો કોઈ વિશ્વાસ, એની કોઈ સલાહ ના લે. અસ્થિર મગજ વાળાની સલાહ સાચી હોય? એની ના લે કોઈ. એટલે આપણે પણ એવું સ્થિરતા શીખવી, પૂજામાં સ્થિરતા, ભજનમાં સ્થિરતા, વાંચનમાં સ્થિરતા, કાર્યમાં પણ સ્થિરતા, પક્વ બુદ્ધિ થાય. પણ એ ક્યારે થાય? એની જાતે ના થાય, સંતોનો સમાગમ કરવો પડે. ઘેરે હો ત્યારે કથા સાંભળવાનું મન થાય, સાંભળો કે સાંભળાઈ જાય, નીકળા હોય તારે, ચાલતું હોય તો સાંભળી લઈ થોડું, પણ સ્પેશિયલ સાંભળો. ચાલુ જ કરી દેવાય હાંજે, વહેલું હોમવર્ક પતાવી દઈએ, રખડવા વાળોનું આ તો સ્કૂલે આવ્યા ને દફતર ઘા કર્યો ને સીધા ઉપડી ગયા, એની જગ્યાએ જ્યારે આવ્યા નાઈ ધોઈ ફ્રેશ થઈને પેલું હોમવર્ક કરીને થોડી વાર આરામ કર્યો કર્યો ને, પણ કથાનો ટાઈમ થાય એટલે સીધું ચાલુ કરીને બેસી જાય તો હાથમાં માળા લઈને. ઘરના સભ્યોને કેવું થાય? આ ધ્રુવ પ્રહલાદ ઉતર્યા હો, લાગે ભાવ કેવો થાય કહો મને. તમારો દીકરો હોય ઘરમાં રોજ કથા સાંભળતો હોય તો તમને ગમે કે ન ગમે, અને બહાર ભટકવા ગલીઓમાં શેરીઓમાં ફરવા જતો હોય તો, ગાડી લઈને ઉપડી જતો હોય તો, બારમાં જતો હોય તો, પીઝા ખાવા જતો હોય તો, ગમે. કથાન ટાઈમે કથા, જીમ ટાઈમે જીમ, પણ પછી કથાન ટાઈમે જીમમાં ઉપડી જાય તો તમને ગમે, સમજ્યા? એટલે આવી રીતની કથા સાંભળવાથી સ્થિર મુક્તિ થાય છે. હો વાતની એક વાત, હા, જેની સ્થિરમતી હોય આવી રીતની આજ્ઞા ભગવાનની પાળે ને આ પ્રમાણે કરે તો 90% તમારી મહેનત બચી જાય. 10% મહેનત કરો ને 100% રિઝલ્ટ, કારણ કે 90% ડાયરેક્ટ કૃપા ટપકે. હે, વિશ્વાસ લાવીને કર્યું એટલે 90% ભગવાનની કૃપા થાય.
પછી મહેનત 10%, પછી આપણે ઊંધે આવું કાંઈ ના કરીએ ને 100% મહેનત કરીએ તો રિઝલ્ટ 10% આવે, આમ કેમ થયું? એમ જ થાય. વિશ્વાસ લાવી, ભગવાનમાં જોડાય, ભગવાનની સદમતી એટલું બધું મગજ વિકસાવે, સરસ મજાના સુંદર વિચારો આપે, આનંદ, સુંદર સારા વિચારો ત્યાં સુખ ને શાંતિ આનંદ, ખરાબ વિચારો ત્યાં દુઃખ ટ્રેસ ક્લેશ બધું જ. ખ્યાલ આવ્યો? એટલે અહીં કહે છે પરિપક્વ બુદ્ધિ સંતોની કથા સાંભળવાથી થાય છે, એ વિના તો વાત બગડી જાય છે. બાળકના હાથમાં ચિંતામણી હોય ને ગૌરવ ના હોય, ફેંકી દે ગમે ત્યાં, પછી દુખ્યો થાય જ્યારે ખબર પડે તારે, એટલે ચિંતામણી મારા હાથમાં હતી પણ હવે તો કાદમ ફેંકી દીધી, હવે ક્યાં ન્યા ડૂબકા મારીને કાઢે. હે, જેદી હાથમાં આ સત્સંગ આજે છે, આજે તમને ખબર, આજે તમે આ કથામાં બેઠા છો, આ તો કીધું સંતોએ, બેહી ગયા લો બરાબર. પણ પછી તમારા મનમાં આવે એમ જ્યારે કથામાં ઇન્ટરેસ્ટ ના હોય, આવીને લટક સલામ કરીને વયા જાઓ, પછી જ્યારે 25-50 વર્ષના થાવ ને તમે, માય ગાડ, આવી તક મેં સામે ચાલી મળતી હતી અને મેં લીધી નહીં, અને અત્યારે એટલું બધું પસ્તાવો દુઃખ થાય, કારણ કે હાથમાં ચિંતામણી હતી, તે દિવસે એની કિંમત નહોતી, તે દી હાથમાં મોબાઈલ જ હતો, શું હતો તે દી સમજ્યા નહીં, અને પછી શું કર્યું, જવા દીધું, મન એમાં ચોંટાડ્યું જ નહીં. અને પછી જ્યારે ઉંમર થાય, સમજણ આવે, ખબર પડે, એનું મહત્વ સમજાય કે મારી ચિંતામણીમાં આટલો બધો ચમત્કાર, પણ તે દિવસે તો કાગડા ઉડાડી નાખ્યા, દરિયામાં ફેંકી દીધી, કાદોમાં નાખી દીધી, યુ નો, આ વસ્તુ છે. એટલે પસ્તાવું ના પડે, એટલા માટે અહીંયા મહારાજ કહે છે અત્યારથી બાળક બુદ્ધિનો ત્યાગ કરી, પરિપક્વ બુદ્ધિ કરી, અને સત્સંગ રૂપી, સંત રૂપી, ભગવાન રૂપી ચિંતામણી આપણા હાથમાં આવી છે, એ ક્યારેય છૂટી ન જાય, એની ખૂબ કાળજી રાખવી, ખૂબ ચિંતા રાખવી. એટલે અહીંયા કહે છે કોઈ અષ્ટાંગ યોગ સાધતા મરી જાય પણ સમાધિ ન થાય, યોગી વનના ફાળ ફળ ખાઈને દેવોની આરાધના કરે છતાં સમાધિ એને થતી નથી, અને આ સત્સંગમાં ભગવાન સહેજે સહેજે સમાધિ સો દુર્લભ કહાવે, આજ હરી જન સહેજે સબ પાવે, હરી કો એહી બડો પરતાપ, નહીં જાનત હે સો નર પાપા. આ સમાધિ આટલી બધી દુર્લભ કહેવાય છે, તે સમાધિ આજે હરિભક્તો સેજે પ્રાપ્ત કરે છે, તે શ્રીહરિનો આ મોટો પ્રતાપ છે. જે ભગવાનના પ્રતાપને ન સમજે તે મનુષ્યના પાપ ગણાય. તમે વિચાર કરો, અષ્ટાંગ યોગ સિદ્ધ કરે છતાં સમાધિ ન થાય, દેવો નકરા ફળ ખાય જંગલમાં રહી અને સમાધિ ઈચ્છે છે, દેવોના આરાધના કરે સમાધિ માટે છતાં એને સમાધિ થતી નથી, આજ સહેજે સહેજે બધાને સમાધિ થાય છે. બે પ્રકારની સમાધિ, સવિકલ્પ અને નિર્વિકલ્પ, એમાં અષ્ટાંગ યોગ વચનામૃત વડતાલનું પેલું. પ્રશ્ન પૂછ્યો શોભારામ શાસ્ત્રીએ, કોઈ પ્રશ્ન પૂછ્યો, મહારાજ નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે શાંતિ થાય, જીવમાં સુખ થાય, નિર્વિકલ્પ સમાધિ ન હોય એને શાંતિ કેમ થાય? વગર નિર્વિકલ્પ સમાધિ એ શાંતિ કેમ થાય? એ પ્રશ્ન પૂછ્યો. મહારાજ કે પ્રાણને લીન કરવા, પ્રાણને સ્થગિત કરવા, અને તમે જે સમાધિ કહો છો એ સમાધિ તો બરાબર, પણ અમે કંઈક બીજી નિર્વિકલ્પ સમાધિ કઈ માનીએ છીએ? હા, ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ. એટલે એ ચિત્તનો નિરોધ એટલે શું? ઈ વચનામૃતનો તમે બીજા વચનામૃતનો રેફરન્સ આપ્યો, પણ આ વડતાલના પહેલામાં શું કીધું ખબર છે? નિર્વિકલ્પ સમાધિ એને જ અમે કહીએ છીએ જે સર્ગ, વિશ્વના સર્ગ વિસર્ગ આદિ નવ લક્ષણો જેમાં છે એવા જે ભગવાન, એને કરીને જાણ્યામાં આવે એવા જે ભગવાન, એ ભગવાનના સ્વરૂપમાં અચલ મતિ, એનું જ નામ અમે નિર્વિકલ્પ સ્થિતિ કહીએ છીએ. અચળમતી, ભગવાનના સ્વરૂપની ઓળખાણ, પરિપક્વ નિષ્ઠા, એનું નામ જ. એ પછી પ્રાણ નિરોધ થાય તોય ભલે, અષ્ટાંગ યોગ સિદ્ધ કરે તોય ભલે અને ના કરે તોય ભલે, પણ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એને જ અમે સાચી નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ.
મહારાજ ના મતે સમાધિ કઈ? મહારાજ આઈ સમાધિ કરાવતા, પશુ જેવા જીવ હોય, હાવ પામર જીવ હોય, પતિત જીવ હોય, એને આમ ચપટી વગાડે, ચાકડીના ચટકે, હાથના લટકે, માં આંખના મટકે, મારા સમાધિ કરાવતા. જેના કાનમાં શબ્દ જાય, જેની હામી નજર કરે, ચપટી વગાડે, અવાજ થાય, અને મારા સમાધિ કરાવતા. ભગવાનની એ પ્રતાપ છે. પણ છતાં એ સમાધિને મહારાજ નથી માનતા. ઠીક છે, એ સમાધિ મહારાજ એ જ વચનામૃતમાં કીધું કે એવો સમાધિવાન હોય, સમાધિમાં જાય ત્યાં તો બરાબર, પાછો જેવો સમાધિમાંથી નીકળે એટલે નારાયણ દાસની જેમ ચાળા ચૂતતો ફરે. અંત્યના વચનામૃતમાં કીધું. શું કીધું? નારાયણ દાસ સમાધિનિષ્ઠ હતો. તમે વિચાર કરો, છતાંય પણ જ્યારે મહારાજ બધાને આવી રીતની ડગલીઓ સીવડાવીને આપતા, ત્યારે પોતાની ડગલી હાજી નરવી સરસ મજાની હોય તોય પણ ઉકેરડામાં દાટી નવી લેવા જતા. તમે વિચાર કરો, ક્યાં મન ચોટે છે સમાધિ વાળાનું? પ્રાણનો નિરોધ કરે છે, દેહમાંથી બહાર નીકળી જાય છે, હોય સમાધિ વાળો છે, છતાંય પણ બહાર અંદર આવે એટલે પદાર્થ માટે, વ્યક્તિ માટે, માન મોટપ માટે. તમે વિચારો, નારાયણ દાસ સાધુ હતા, ભગવા પહેરેલા, મહારાજના દીક્ષિત, મહારાજની ભેગા રહેતા હતા. પછી મહારાજ લાઈનમાં આવ્યા એટલે નારાયણ દાસને બધા સંતોને ડગલી નવી આપતા હતા, અને જૂની છે ને એ જમા કરાવવાની. મહારાજનું પાછું એવું નિયમ, જૂની જમા જ કરાવો, ફાટેલી તૂટેલી જે હોય તે, અને નવી લઈ જાઓ. નારાયણ દાસ આવ્યા, નવી જ હતી અને બે મૂકી જ રાખી હતી આસન ઉપર, બરાબર, આપી દઈએ તો એ લઈ લે, બીજી આપે તો બે ના થાય ને. એટલે પોતે એને શું કરી, ડગલીને ઉકરડાની અંદર દાટી આવ્યા. વિચારો, અને મહારાજ પાસે લેવા આવ્યા. મહારાજ કે જૂની લાવો, તે મહારાજ એ તો ફાટી તૂટીને ક્યાંય જતી રહી, એ તો મને મળતી નથી, મહારાજ નવી ડગલી આપો. મહારાજ કે હા, મળતી નથી, ક્યાંય જતી રહી, ઉકરડામ જતી રહી, હમણાં કાઢું નહીં તો કહેજો. પછી મહારાજે જે ચપટી વગાડીને કે ગૌશાળામાં એક ગાયને તોફાની બનાવી, રૂમાડે ચડાવી, બરાબર, અને પૂંછડું ઊંચું કરીને ગાય એવી ગૌશાળામાંથી ખીલો તોડાવીને ભાગી સીધી ઉકરડામાં. સ્ટેશન કયું? ઉકરડામાં. જે આમ કરીને શિંગડું માર્યું ને, તો શિંગડામાં શું આવ્યું? નવ લોકો હાર, ડગલી ભરાઈ ગઈ અંદર, ડગલી દોડ. પાછી ઈ ઉકરડામાંથી એ ડગલી ગાય ઊંચું પૂછડું કરીને દોટ કાઢીને દરબારગઢમાં આવી, આવીને મહારાજની સામે ઉભી રહી, અને શિંગડામાં શું હતું? ભવ્ય દર્શન. બધા સંતો કે મહારાજ ગાય ગઈ. મહારાજ કઈ ગાય તો બરાબર, પણ પેલું શિંગડામાં શું છે? તો કે મારા ડગલી. દરબ બાપુને કે સુરાખા, મહારાજ લો, બાપુ જોજી કોની ડગલી, લાવો તો જરા. ગાય તો પછી શાંત થઈ ગઈ, કારણ કે મારકણી કોને કરી હતી, તોફાની કોને બનાવી હતી, પછી શાંત કરે ને. હા, મેં આવીને ઉભી રહી ગઈ, ડગલી ઉતારીને મહારાજને આપી. મહારાજ કે આ ડગલી કોની છે? સંતો કે મહારાજ નામ લખ્યું છે, કારણ કે તમે નામ લખ્યા વગર કોઈને દેતા. ભગવાન કેટલા પાકા, જો તો ખરા, આ ડગલી જેવી વસ્તુ પણ નામ લખીને આપે, બોલો. એટલે આ તો ભગવાનની લીલા છે. પણ એ ડગલીમાં આમ વાંચ્યું તો છેડા ઉપર નીચે કોલર ઉપર લખેલું નારાયણ દાસ. એટલે આ તો નારાયણ દાસની ડગલી, આ તો સાજી એકદમ ફર્સ્ટ ક્લાસ છે. તો વિચાર કરો, નારાયણ દાસ શરમાઈ ગયા, શું કરે. મહારાજ કે સમાધિમાં જાય તો પણ બહાર આવે એટલે નારાયણ દાસની જેમ ચાળા ચૂતતા ફરે. વચનામૃતમાં લખાઈ ગયા, બિચારા વગોવાઈ ગયા. જો આવું છે, સમાધિમાં જાય પણ જો આ નિર્વિકલ્પ સ્થિતિ ના હોય, શું અચળમતી, એને ભગવાનને શું ઓળખા કહેવાય? ગમે એટલા તમે પ્રાણ રૂંધી નાખો ને સમાધિએ ચડી જાઓ, પણ ભગવાન જેવા છે એવા ઓળખાય નહીં, કે આ સર્વોપરી મહારાજ જેવા કોઈ બીજો ભગવાન નથી. આ કારણ ના કારણ, પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પરમ તત્વ એક, ઈ આ છે. બધા એના નાડી પ્રાણ એના હાથમાં છે, બધું વિશ્વની સૃષ્ટિ ઉત્પત્તિ સ્થિતિ લઈ ઈ કરે છે. જે ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે, બ્રહ્માંડો કોટી પોતાના એક રોમ માત્રમાં ઉડતા ફરે, પ્રકૃતિના વિલાસ માત્રમાં અનકોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરી નાખે, એ ભગવાન જેની આજ્ઞા કરે સૂર્યચંદ્ર તપે છે, ઉદયસ્તપણાને પામે છે પાળ વગરનો સમુદ્ર, જેની મર્યાદાનું ક્યારેય ઉલ્લંઘન કરતા નથી, તારામંડળ અધર પધર વગર એમનેમ રહે છે, હે, સૂર્યની ઘટા ચંદ્રની કળા વધે છે ઘટે છે, એ બધું કોણ કરે છે? અત્યાર સુધીમાં જેટલું આશ્ચર્ય થઈ ગયું, અત્યારે આ પ્લેનો ઉડે છે, મહારાજની ઈચ્છાથી ઉડે છે. લોકો ચંદ્ર ઉપર જાય છે ને મહારાજની ઈચ્છાથી જાય છે.
આ સુનામી આવે છે ને, બધું મહારાજની ઈચ્છાથી થાય છે, મારી મરજી વિના કોઈથી તરણું ના તોડાય, જેટલું આશ્ચર્ય આજ પહેલા થઈ ગયું એ પણ મારા મહારાજની ઈચ્છાથી થયું, થઈ રહ્યું છે એ પણ એની ઈચ્છાથી થયું છે. આ મોબાઈલ બોબાઈલ કોમ્પ્યુટર બધું કોણ ચલાવે છે, કોને કર્યું બધું? મહારાજ. કારણ કે એને જ બુદ્ધિ આપેલી છે, એ જ બધી પ્રેરણા કરે છે, પ્રેરક ઈ છે, ઈચ્છા શક્તિ એની છે, ક્રિયા શક્તિ એની છે, અને જ્ઞાન શક્તિ પણ બધી એની જ છે. આમ જે ભગવાનને માની લે એનું નામ શું કહેવાય? બગાસું ના ખાય, સાથમાં માળા લે. શું કહેવાય? નીલભગત, નિર્વિકલ્પ સમાધિ. શું કહેવાય? આ નિર્વિકલ્પ સમાધિ. એનો પછી પ્રાણ રૂંધાય તોય ભલે, પ્રાણાયામ ભસ્રિકા કરે કે કરે કે ના કરે, ડોન્ટ વરી. નહીતર ઘણી વખત એવા ભસ્રિકા કરે ને ત્રણ જણા પાંચ જણાને જગાડી નાખે. બોલો, આ પેલાને સમાધિમાં બિચારો ગયો હોય ઊંઘમાં, એની સમાધિ ઉડાડ નાખે. આ તો સમાધિમાં જતો જાય, પેલાની સમાધિ ઉડાડ નાખે. હા, સાચું ખોટું બોલો. પ્રાણ નિરોધ થાય કે આન નામ નિર્વિકલ્પ સમાધિ, વચનામૃત પ્રમાણ, વર્તાલનું પેલું. મહારાજને એ સમાધિ કરાવવી છે. આ સમાધિ તો કરાવે જ છે, આ સમાધિ દ્વારા એને ઈ સમાધિ કરાવવી છે. આ તો એક સ્ટેપ પગથિયું છે. પણ જો આવી સમાધિ થઈ જાય, પણ જો પાછો આવે. મહારાજે કેટલાય લોકોને સમાધિ કરાવી, તો એ કેટલાય સત્સંગમાંથી પડી ગયા. બોલો, અલૈયા ખાચર જેવા પડી ગયા, જીવા ખાચર જેવા પડી ગયા, કીડી શકીન ભવાનંદ શું કહેવાય પેલા, નિર્વિકલ્પાનંદ જેવા પડી ગયા. સમાધિ તો હતી જ, પણ નિર્વિકલ્પ નહોતી થઈ. અને એ નિર્વિકલ્પ આ સમાધિ કરાવે તો ન થાય. એ તો જેવો બહાર આવે, મહારાજનું મનુષ્ય ચરિત્ર જોવે, નિશ્ચય તૂટી જાય. પણ શું કરે? સાધુનો સમાગમ કરે, કથા વાર્તા સાંભળે, ત્યારે ભગવાન જેવા છે એવા સર્વોપરી એની ઉપાસના દ્રઢ થાય. સમાગમ જેમ વધારે કરે ત્યારે એ નિર્વિકલ્પ સમાધિ અમે એને જ સાચી માનીએ છીએ. જોયું? એ જ સાચી સમાધિ છે, નિર્વિકલ્પ સ્થિતિ. બાકી ગમે એટલું કરે તોય પણ એ નિર્વિકલ્પ સમાધિને અમે એ હા. પછી એને એ એ એ બધું એક જગ્યા ઉપર દેખતો હોય કે ના દેખતો હોય, સમજ્યા? દેહમાં રહેતો હોય તો પણ અમે એને નિર્વિકલ્પ સમાધિ જ કહીએ છીએ. લો, એટલે અહીં કહે છે ભગવાનનો પ્રતાપ એવો છે, આજ બધાને સહેજે સહેજે સમાધિ, જે આટલી દુર્લભ સમાધિ આ છે એ પણ આજ મહારાજ સહેજે કરાવે છે. અને જે સમાધિ કોઈથી ના થાય એ પણ ભગવાન એવા પરચાપુરી એવી વાતો કરી, એવા સંતોનો સમાગમ કરાવી કરાવી નિર્વિકલ્પ સમાધિ આજ કરાવે છે. આજ પણ આપણા સભામાં, આપણા લોયા ધામમાં કેટલા નિર્વિકલ્પ સમાધિ વાળા જ કહો. અને પણ આપણે ખબર નહીં, આશ્ચર્યની વાત એ છે, જો કોઈક બરાબર આમ આંખ બંધ કરીને ભૂખ્યો અંતરસો બે ચાર દિવસ એમને બેસી રહે અને પ્રાણ રૂંધી નાખે અને એવી રીતનો બ્રહ્મરંધ્રમાંથી આત્મા બહાર કાઢી નાખે, અને જો એવી સમાધિ એમને થાય ને એવા દર્શન કરીને એવી વાત સાંભળીએ ને, તો એની પાછળ દોડ 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 કરીએ. ઓ હો હો હો, શું કહો છો? તો કે હા, એને સમાધિ થઈ કે નાવા ધોવાનું ખાવા પીવાનું બધું બંધ કરી દીધું છે અને પ્રાણ નીકળી ગયો છે ને, શ્વાસ અટકી ગયા છે ને, બેઠો છે એમ, સમાધિમાં ગયો છે કે એ હો, તો આપણે એના પગ ધોઈને પીએ ને અપડંડવટ કરીએ ને, આહા આ ભગત તો સમાધિ નિષ્ઠ છે. પણ સર્વોપરી ઉપાસના પાકી દ્રઢ જીવમાં દ્રઢ થઈ ગઈ હોય એવા હજારો બેઠા હોય તો આપણને એનો મહિમા નહીં હોય. જોજો હવે એમાં હું, એ તો થાય જ ને કે એ તો મને છે કે લે, આપણે પેલી જેનું માયતમ ભગવાનને નથી એનું માયતમ આપણને છે, જેનું માયતમ ભગવાનને છે એનું આપણને નથી. આપણા બધાય સત્સંગમાં બધાય સમાધિ નિષ્ઠ છે, એ નિર્વિકલ્પ સમાધિ વાળા છે. ભગવાનનો સર્વોપરી નિશ્ચય છે, એ જ સાચો સમાધિવાન છે. તો અહીંયા કે છે, પોતામાં કાંઈ પણ શક્તિ ન હોવા છતાં પાપી લોકો ઉલટી સમાધિને પાખંડ માને છે. તે પાપી મનુષ્યો આ પૃથ્વી ઉપર ભારરૂપ છે, સર્વે ભાર એકવાર ઉતરી જશે ખરો, ભગવાનની કાળ શક્તિની આગળ, ભગવાનની કાળ શક્તિની આગળ બધા દીન થઈ જાય છે. ભૌ બ્રહ્મા અને ઇન્દ્રાદિક દેવો પણ એની આગળ રાંક જેવા થઈ જાય છે. લો, કાળ શક્તિ ભગવાનની એવી છે, સમય ચક્ર ફેરવે ને, એની આગળ કોઈનું કાંઈ ચાલતું. હા, એક દિવસ એ કરોડોપતિ અબજોપતિ મિલિયનો બિલિયનર હોય પણ બીજે દિવસે રોડ ઉપર આવી જાય, કોણ ફેરવે એને ચકેડું? કાળ ફેરવી નાખે. ઓ,
ક્યારે કોનો નાણા વગરનો નાથ્યો, નાણે નાથા લાલ ક્યારે થઈ જાય કઈ ખબર પડે નહીં ભાઈ. આ કાળ ચક્ર કોઈ દિવસ દેહનું અભિમાન ના કરવું, કોઈ દિવસ બુદ્ધિનું અભિમાન ના કરવું, કોઈ દિવસ કળાનું અભિમાન ના કરવું, કોઈ દિવસ રૂપનું અભિમાન ના કરવું, કોઈ પણ ક્યારે પુરુષપણાનું અભિમાન ના કરવું. કાળ ચક્ર નહીતર જે જે અભિમાન કરે ને એની ઉપર જ કાળનું ચકેડું ભગવાન ફેરવે. અને પછી ઈનો ઈ પાછો ભાઈ બાપો કરતો દોડતો આવે, કા શું થયું, ચકેડું ભરી ગયું. ભવબ્રહ્માદિક દેવતાઓ પર ચકેડા ફરી જાય છે. બોલો એ કયું ચક્ર? કાળ ચક્ર. આજે આ પાપી લોકો અહંકાર કરે છે, પાપ કરે છે, પણ ક્યારે ચકેડું ફરશે મહારાજ કે ત્યારે કે છે રાંક થઈ જશે, હાવ ધોયેલ મૂળા જેવો થઈ જશે, બધું ઉતરી જશે. હા, પેલા મહારાજે પેલા મિયાભાઈ કોણ હતા, પેલા આપણે શેખ મિયા, દેખો મેરી દાઢી. ભગવાન એનો સમય, દરેકનો સમય હોય છે ભાઈ. હા, સમય ચાલતો હોય ત્યારે ભાઈ બરું બરાબર, પણ પછી એનો અભિમાન આવી જાય ને ત્યારે ભગવાન કે છે લે તારે સમયનું ફેરવી નાખું, આવી જાય પાછો પાટા ઉપર જેસે થે. એટલે કોઈ દી અભિમાન કરવું નહીં, ક્યારેય પણ એનો અહંકાર આવવા દેવો નહીં. ગમે એટલા ભગવાન આપણને સ્થિતિ આપે, ગમે એટલા સમાધિ નિષ્ઠ બનાવે, ગમે એટલી શક્તિ બળ ઐશ્વર્ય પ્રતાપ આપે, છતાંય પણ ક્યારે એનો અહંકાર ના લાવો. જેવા હતા એવા નિર્માની દાસપણે રહેવું. આ બધું જે છે તે મારા મહારાજનું, મારા સદગુરુનું છે, મારું કાંઈ નથી. નહીતર ભગવાન કાળચક્રું ફેરવી નાખે. હે, બ્રહ્મા ઉપર કાળચક્રું ફેરવી દીધું જો. હા, હું તો સૃષ્ટિનો માલિક, હું તો આવો તે લે એક સેકન્ડમાં અત્યારે એક મંદિર નો રહ્યું એનું. બોલો જોયું તમે, ચકડું ફેરવી નાખે ભગવાન. લેખા નથી ભાઈ, એકવાર દેશે અર્થાત કાળ શક્તિની આગળ કોઈના લેખા નથી. ભગવાનની એ કાળ શક્તિ છો. હા, બધાને ધ્રુજાવે કાળ ને કાળને ધ્રુજાવે ભગવાન. જેના એક કે છે ને કે કાળ પણ જેની આજ્ઞામાં થરથર કંપે છે એવા, તો કે છે એવા ભગવાન એને એકવાર બતાવશે કે છે કે જે અભિમાન કરશે. ભગવાન કાળ દ્વારા પોતાનો પ્રતાપ પ્રગટ કરશે. જ્યારે આખી દુનિયામાં સત્સંગનો ફેલાવો થશે ત્યારે ભૂમિનો ભાર ઉતરી અને હવે ઉતરવા માંડ્યો. જો બધાય હવે મીંડા સત્સંગમાં વળવા, હો સિટીવાળા અને વિદેશવાળા વધારે વળવા માંડ્યા, કારણ કે એના ઉપર વધારે જ કાળચક્ર. હા, જેમ આગળ જાય ને એમ કાળચક્ર વહેલું આવે, એટલે એ લોકોને ખ્યાલ આવી ગયો અને હવે બધાય ભગવાન તરફ સત્સંગ પર વળવા માંડ્યા. એ ભગવાનનું કાળચક્ર છે. થોડા દિવસોમાં ધર્મીઓનો પાપનો ઘડો ભરાઈ જશે. જ્યારે પાપનું ભયંકર પરિણામ આવશે ત્યારે આખા જગતને ખબર પડશે. સત્સંગની રક્ષા કરવા માટે આજ કાળચક્ર શક્તિને ધારણ કરી છે, અમારી રજા લઈને તૈયારી કરે છે, પણ અમે એને હજી રોકી રાખેલ છે. મહારાજ કે એ તૈયાર જ છે કાળચક્ર, કે આને હવે ધૂળ ચાટતો કરી દઉં, પણ ભગવાન કહે છે કે રેવા દે, હજી કંઈ આપણે ધીરે ધીરે હું કહું છું. એટલે કાળચક્ર અમારી આજ્ઞાની રાહ જોઈ રહ્યો છે. બોલો, અને જ્યારે જ્યારે ફેરવે ત્યારે ભગવાન જ એને આજ્ઞા કરે છો. તો કે છે અમારી રજાની રાહ જોવે છે, હજી રોકી અમે રાખેલ છે. અમને અપાર દયા આવે છે કે શું કરીએ, જીવ છે બિચારા, આમ કરે હવે ઠીક છે, હે છોરું કછોરું થાય પણ માવતર થોડા કમ આતર થાય. ભગવાન કહે છે અમારી દયાનો દુરુપયોગ કરે છે લોકો. બોલો, ઘણી વાર આવું કરે, સંતો દયા કરે દુરુપયોગ કરે. બોલો, આપણે હાલુ જવા દો, બાળક છે ને, છોકરું છે બિચારું, કરે ત્યાં તો છોકરું ક્યાંય પોકી જાય. બોલો, છોકરું વાલ કરે, પ્રેમ કરે, હાથે માથે હાથ ફેરવે, ખોળામ બેહારે, પ્રેમ કરે, ત્યાં છોકરું એવો અડખામણું હોય તેની મૂછો તાણે, બોલો પાઘડું ફેંકી દે, વાળ ખેંચે. હા, અને એ છોકરું એનો ખોળો બગાડે, આસન કરવા માટે આપ્યું હોય તો ખોળો બગાડે. બોલો, પછી ભગવાન શું કરે, ભાઈ બાપ શું કરે, નાખે હેઠો, જા તારે લે હાથ કાળ ચક્ર ફેરવું. એટલે એનો દયાનો દુરુપયોગ ક્યારે કરવો. ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું છે, સુંદર મજાનો સત્સંગ આપ્યો છે, આટલું બધું સાનુકૂળ બધું બધી રીતે આ લોકમાં પરલોકમાં બધી રીતે સુખિયા રાખ્યા છે. જો હે, કુસંગથી દૂર રાખ્યા છે, કળિયુગથી દૂર રાખ્યા છે, હા કુસંગીઓથી દૂર રાખ્યા છે, વ્યસન ફેસનથી દૂર રાખ્યા. કેટલી કૃપા, આપણી અપરાપાર એ કૃપાને ક્યારે આપણે ભૂલીએ નહીં, ક્યારેય ભૂલીએ નહીં. તો ભગવાન કહે છે અમને દયા આવે, હજી એ કહે છે આવડો આ જો પાછો વળી જાય તો સારું, પણ પછી નહીં વરે, એને પાપનો ઘડો ભરા હે તે દી પછી અમે છૂટી આપીશું કાળચક્રને. એક થપાટ મારશે ને ગયો કામનો.
માટે કે છે જેમ જેમ અમે ક્ષમા રાખીએ છીએ તેમ તેમ તે દ્રોહીઓ વધારે વધારે બળ કરવા લાગ્યા છે. અને ઘણીવાર એવું થાય ક્ષમા રાખવાનું કારણે આ એક હોય, એવો સંત બહુ સહન કરે. હું કામ સહન કરે ખબર, કે જેટલું સહન કરે ને એટલું વેલા વધારે પાપ કરે, વધારે દ્રોહ કરે, અને જેટલો વધારે દ્રોહ કરે એટલું શું થાય, વેલો ઘડો ભરાય. હે, પેલો કંસ હતો તેને માં પોતાના પોતાના બેનને જીજાજીને જેલમાં પૂરી દીધા, બરાબર આકાશવાણી થઈ એટલે જેલમાં પૂરી દીધા. એટલે આકાશવાણીએ શું કીધું, દેવકીનો આઠમો તારો કાળ બનશે. અને પછી આને જેલમાં પૂરી દીધા. પછી તો જે આઠમોની રાહ હતી ને, પેલું પુત્ર બાળકી જન્મી એટલે તરત કંસને દયા આવી કે મારી બેનની દીકરી આ મારી ભાણી કહેવાય, મારે એને ના મરાય, મારે તો આઠમાની રાહ છે ને આને શું કામ મારું, દયા આવી ગઈ. હવે એ દયા આવે એનો પાપનો ઘડો ભરાય. એક બેન ત્રણ એમ છ સાત થયા, સાત બાળકનો જન્મ થયો ત્યાં સુધી એકને મારી નહીં. ત્યાં નારદજી આવી ગયા કે માળવર આ તો દયા કરવા માંડ્યો, આ તો ધર્મને માર્ગે ચાલવા માંડ્યો, તો આનો પાપ ઘોડો ભરાય નહીં હજુ. તે શું કર્યો, નારદજી આવ્યા હોળી હળગાવી કંસના ઘરમાં, કે જે ગાંડા તને ભાન નથી, દેખો એ કમલ પંખડી, કમળનું ફૂલ લઈને આવ્યા હતા હાથમાં, આઠ પાંખડી વાળું પાછું ગણીને. પછી કે અહીંથી ગણ, આઠમું કયું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આ થઈ ગયું આઠ. અહીંથી ગણ તો આઠ કહેવાય, આ અહીંથી ગણ તો આ આઠ થાય, અહીંયાથી ગણ તો આ આઠ થાય, અહીંયાથી ગણ તો કયો આઠમો. ભાઈ આનું કઈ નક્કી નથી કયો આઠમો, ગમે તે આઠમો થાય પેલો આઠમો થઈ જાય ભાઈ, આ ચક્ર છે, કાળ ચક્ર છે, માટે તું છેતરાઈ જઈશ. ઓ તારી જાતનો આમ છેતરી ગયો કાળિયો મને. અને પછી જેટલી બાળકી જન્મીતી ને બધાને પગ પકડી પકડી માથા પછાડી એને પાપનો ઘડો ભર્યો. પછી તો હું કર્યું, જન્મ્યો કૃષ્ણ રાતે ભાગ્યા એમ પિતા લઈને ગોકુળમાં મૂકી આવ્યા. અને પછી એવું થયું કે આ દેવકીનો ગર્ભ સ્રવી ગયો કે, અને ત્યારે કીધું કે તારો કાળ તો જન્મી ગયો કેદુનો, પેલી આઠમી બાળકી લઈને ત્યાંથી વૃંદાવતી આવ્યા હતા ને ગોકુળથી, એને જ્યાં મારવા જાય ત્યાં તો અષ્ટભુજાળી દેવી થઈ ગઈ. એને કીધું, ગાંડા તું મને પકડી નહીં હાક, હવે જો તારો વારો આઠમો તો જન્મીને પોગી ગયો ઠેકાણે. ત્યારે જેટલા બાળકો જન્મ્યા હતા ને તાજા, બધાને પકડીને મારી નાખ્યા, બોલો આને કંસે, હવે ઘડો ભરાઈ ગયો. પછી કૃષ્ણ આવ્યા દોડતા, એક મુઠ્ઠી છાતીમાં મારીને આ મોઢામાં ધૂળ ભરાઈ ગઈ, ને રામ બોલો ભાઈ આમ ઘડો ભરાય. એટલે કે છે આમ ભાઈ બહુ દયા રાખે ને તો જલ્દી ઘડો ભરાય છે. એટલે ભગવાન કે ક્ષમા કરો આપણે સંતો, એમ વેલો ઘડો પાપીનો ભરાય અને વેલો નાશ થાય, પણ હામો આપણે હથિયાર લઈએ તો પછી કઈ થાય. એટલે કે છે જેમ જેમ એ લોકો દ્રોહ કરવા લાગ્યા, જેમ જેમ અમે ક્ષમા કરીએ તેમ તેમ દ્રોહીઓ દ્રોહ કરવા લાગ્યા. જાણી જોઈને તે પાપીઓ દુઃખ માગી રહ્યા છે, એનો વિશા વિનાશ કરવામાં કોઈ પાપ લાગતું નથી. જે જાણી જોઈને ઝેર ખાય છે તેને તો દુઃખ વધારે થાય છે, બીજાને તે દુઃખ આવતું નથી. પાપી પોતાના પાપથી મરે છે, સંતોને તો ભગવત કૃપાથી સુખ જ થાય છે. કેવી અદ્ભુત વાતો છે, એમ તે હામડા જ કરીએ હામડા જ કરીએ. હરિચિત્રામુ સાગરનો એ ચમત્કાર છે, ચરિત્રો એટલા બધા અને ઉપદેશ એટલો બધો, અને એવો ઉપદેશ તમે વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો, નવું 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 નીકળ્યા જ કરે. આપણા દાદા ગુરુએ ચમત્કાર કર્યો છે આ ગ્રંથ, એટલો બધાને મધુર લાગે છે. તો કે છે ભગવાનની કૃપાથી સુખ જ થાય છે, પરસ્પર ઘસાઈને જેમ વાંસ સળગી જાય તેમ પાપીઓનું પણ એમ જ સમજવું, અંદરો અંદર પછી કલહ થાય અને અંદરો અંદર બધાય ઝઘડીને મરી જવાના. આપણે કાંઈ કરવું પડશે, પોતાના પાપે પોતાના મોતે મરશે. શ્રી હરિ આવી વાતો કરતા ત્યારે સંધ્યાનો સમય થવા લાગ્યો, એટલે સંતો વાજિંત્રો વગાડીને કીર્તન ગાવા લાગ્યા. મહારાજ કે બસ તારે એના પાપે એ લોકો મરશે, આપણે હુકામ એને યાદ કરવા ખોટા, આપણે ભજન કરો ને. ત્યાં તો સંતોએ હથિયાર લઈ લીધા હાથમાં, કયા, સારંગી સદોર મૃદંગ વખાજ બધું, અને સંતો કીર્તન ગાવા લાગ્યા. પેલા તો પૂરવ રાગ ગાયો, શાસ્ત્રીય સંગીતમાં અઘરામાં અઘરો રાગ એટલે પૂર્વી રાગ, આ પૂરવ એટલે પૂર્વી રાગ, બહુ અઘરો છે. એને સિદ્ધ કરવા માટે બહુ સાધના કરવી પડે. એક તો ભૈરવ રાગ,
અમુક અમુક રાગો બધા બહુ કઠિન ક્લિષ્ટ હોય છે, આપણે તો સહેલા સહેલા હોય, એનો રિયાઝ કરવાનો, અઘરાને મૂકી દેવાના. પણ આ સંતોએ સીધો જ પૂરવ રાગ ગાયો. બોલો, અત્યારે ગાવા જઈ તો પછી પૂરવ રાગમાં જ 15 મિનિટ પૂરી થઈ જાય, એટલે આપણે ગાતા નથી. પણ પૂરવ રાગ ગાયો અને પછી ગોળી રાગ પણ ગાયો, એટલે ગોળી, શ્યામની છબી, સંત સમાગમ કીજે, આ બધા ગોળી રાગ છે. તો એ ગાય અને પછી આરતી પ્રગટાવી ત્યારે મૃદંગ ને નગારા વાગવા લાગ્યા. સંતો આરતી બોલતા હતા, હરિભક્તોનો કોઈ પાર નહોતો. જય 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 આવો શબ્દ થવા લાગ્યો અને પછી નારાયણ ધૂન મચી. ઓ મહારાજને આ કીર્તન, ભક્તિ, સ્તુતિ, પ્રાર્થના બહુ જ ગમતી. 2 કલાક સુધી સ્તુતિ, પ્રાર્થના, ધૂન, ભજન જ ચાલે. બોલો, અને આપણે 15 મિનિટમાં પડીકું. હવે બધાની શ્રદ્ધા ઓછી થઈ ગઈ ને, અને એ પાછું એટલું સ્પીડમાં જવા દઈએ. ઘણી વખત આપણને થાય સ્તુતિ કરીએ છીએ કે આપણી પાછળ કોઈક હડકાયું કૂતરું થયું છે, કૂતરું પાછળ પડ્યું હોય એમ સ્તુતિ કરતા હોય ઘણી વખત. નિજાશિતાનામ સકલાર્થી હંતા સધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસે સીતાનામ તનો તો કૃષ્ણ અખિલ મંગલમ. હોઈ જાવ મારા, જય સ્વામિનારાયણ ભાગો, એ સ્તુતિ કહેવાય. પણ આપણા સંતોએ કેવા રાગની અંદર શ્લોકો લખ્યા છે સ્તુતિના. નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા સધર્મ ભક્તે રવનમ વિધાતા. મેં તો અહીંયા અમે ગયા હતા, ક્યાં ગયા હતા, પેલું આપણે દરિયાકાંઠે બીચ, આપણે ફ્લોરિડામાં બીચ કઈ જગ્યાએ છે, ડેટોના, ડેટોના બીચ. હા, ત્યાં એક હિન્દુ ટેમ્પલ છે, ત્યાં અમે સભા કરવા ગયા હતા હમણાં આ વર્ષે. પણ સ્તુતિ કરે એટલે મને તો હૃદયમાં ચોંટી ગયો. એ માતાજીની સ્તુતિ હતી, બધા અવતારોની, કૃષ્ણની, રામની, શિવની બધી સ્તુતિ. પણ મને થયું, અરે આપણા મંદિરમાં આવી સ્તુતિ કેમ નથી થતી? 5-10 મિનિટ વધારે થાય જ ને, આમ ગપ્પા મારીએ તો 20 મિનિટ 25 મિનિટ 1/2 કલાક કાઢી નાખીએ આપણે. ભગવાનની સ્તુતિ ઝટપટ અટપટ, એટલે સંતોને પછી ગુરુજીએ વિચારીને આજના માણસને એટલી શ્રદ્ધા ન રહી, પછી સ્તુતિ હાવ શોર્ટમાં કરી નાખી, 3 શ્લોકમાં, 5 શ્લોકમાં. પહેલાં તો સ્તુતિ 8-8 શ્લોકમાં થતી, 10-10 શ્લોકમાં થતી, એના સંસ્કૃત એટલા બધા 15 દિવસના 15 સ્તોત્ર જુદા. ઓ હા, શ્રી વાસુદેવી, આ બધી સ્તુતિઓ પેલા ગવાતી આપણા મંદિર, આપણા ગુરુકુળમાંય ગવાતી. પણ પછી લોકોને મીડા કીડા ચડવાને, ઓમ અરે રે, આ ક્યારે પૂરું થાય, હું કે ક્યારે પૂરું થાય, જલ્દી ક્યારે પૂરું થાય, એટલે કીધું હવે કાપો, આમાં કાપ મૂકો, કે શ્રદ્ધા એમને જળવાઈ રહે, એટલે બધું ઓછું કરવા લાગ્યા. આપણે આરતી એવી રીતની ગઈએ, ફટાફટ અટપારો ફટપારો, જાઓ ભાગો ફટાફટ. નહીં તો આરતીનો કેવો દેશ, રાગમાં આરતીનું સર્જન મુક્તાનંદ સ્વામીએ કર્યું, અદભુત. હે, એટલા સ્વીટ રાગ, સ્વીટોરા જે રાગ છે, બધા મીઠા રાગો, એમાંનો એક દેશ રાગ છે એમાં આરતી. એમાં જો આવા વાજિંત્ર વેદાંત ભગત જેવા વગાડનાર હોય, તબલા બબલા રિધમ આપે, આરતીની મજા પડી જાય, એમ તલ્લીન થઈ જાય. આપણી આરતી જોરદાર થાય છે અહીં લોયાધામમાં, એમાં શનિવારની આરતી. સ્તુતિના શ્લોકો, પ્રાર્થના, એ ભાવ, ભાવ પ્રધાન છે. શું છે? હા, પછી પૂરું ખરવા ખાતર કરીએ, તેના કરતાં ના કરીએ એ સારું. પણ જેટલું કરીએ, ઓછું કરીએ, પણ ભાવમાં કરીએ. ધૂન, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના મહારાજને બહુ ગમતી. મહારાજ વધારે ધૂન કરતા હોય ને, પાગલ થઈ જાય ભગવાન, કે અમારી હથેળીઓ આમ લાલ ઘૂમ થઈ જાય ને, આંગળીઓ ચીરા જાય એવી તાળીઓ પાડીએ અમે તો. અને ઘણા પૂછી પૂછીને પાડે, આમ પાડું, વાગી નહીં જાય ને હથેળીને, ઝાટકો નુકસાન નહીં થઈ જાય ને કઈ હાથમાં. બોલો, આમ તાલી પાડે. એટલે એવું નહીં, ત્યારે પણ જે કરીએ, કથામાં બેઠા એટલે પછી કથામાં બેઠા, જમવા બેઠા તો પછી કઈ ખપુજી જમી લેવું, ઊંઘવા બેઠા તો ભાઈ ઊંઘી લેવું, હોમવર્ક કરવા બેઠો પછી ઈ જ કરવું, બીજું ના કરવું. જે આ વખતે જે કરવાનું કરવાનું હોય એ જ કરવાનું, પછી એકમાં બીજું કરીએ એનો હું અર્થ. એટલે સ્તુતિ કરતા હોય ત્યારે સ્તુતિ જ કરવી, ભગવાનમાં વૃત્તિ જોડી અને એકાગ્ર મુને દર્શન કરતા હોય, આડુહોડું ખિસકોલી બોલતી જાય, પૂછડું ઊંચું કરતી જાય, એવા દર્શન, એવી સ્તુતિ ન કરવી. એટલે અહીંયા ભગવાન જો નારાયણ ધૂન લગાવી, રામકૃષ્ણ ગોવિંદ બોલવા લાગ્યા. આ ત્યારથી ચાલે છે, ઘણા લોકોએ આ સ્તુતિ બદલી નાખી. બોલો, મહારાજ વખતે રામકૃષ્ણ ચાલતું, રામાનંદ સ્વામી વખતે ચાલતું, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વખતે ચાલતું, અત્યારે આ સ્તુતિ આપણે શ્રી રાધિકા કૃષ્ણ અષ્ટક છે ને, એ બદલી નાખ્યા બધાએ, પોતે નવા નવા બનાવી નાખે. લો હવે એ મુક્તાનંદ સ્વામી, ગુણાતાનંદ સ્વામી વખતે, ગોપાળાનંદ સ્વામી વખતે એ સ્તોત્રો ગવાતા, અત્યારે નવું કર્યું. બોલો,
ઈ કે એમાં તો રાધા કૃષ્ણનું નામ આવે છે ને, આપણે કે રાધા કૃષ્ણના ભગત છે તેની સ્તુતિ કરીએ. અરે ભાવ તો સ્વામિનારાયણનો છે, ઈ કૃષ્ણ અનાદિ કૃષ્ણ, રાધા એટલે મુક્તો, માની સ્તુતિ કરો ને ભાઈ, મન મહારાજની મૂર્તિમાં રાખો ને. પણ એ વખતે જે એને શરૂઆત કરી છે, પ્રારંભ કર્યો છે ને, એ પ્રમાણે આજ્ઞા કરી છે આમ કરવું, તો આપણે એની આજ્ઞા પાડવી, પછી ફેરફાર કરવાનો અર્થ શું? હવે રામકૃષ્ણ ગોવી ઉડાડી દીધું, બોલો શ્રીમન નારાયણ હરે ની જગ્યાએ સ્વામિનારાયણ હરે. ભાઈ બરાબર છે, સ્વામિનારાયણ હરે તમે કરો, મહારાજનું નામ પણ શ્રીમન નારાયણ એ મહારાજનું જ નામ છે ગણો ને. ગોવિંદ એનું નામ સંતોએ કીર્તનમાં નથી લખ્યું, રામ નથી લખ્યું, રામ એ યોગીઓના સંતોના ભક્તોના હૃદયમાં રમણ કરે એનું નામ રામ. કૃષ્ણ બધાના ચિત્તને ખેંચે પોતા તરફ એનું નામ કૃષ્ણ. પણ એ અર્થને કંઈક માન નથી, નામ મારે ચોટી ગયા બધા. કૃષ્ણનું નામ આવ્યું એ ના હોવું જોઈએ, ઉડાડી નાખ્યો. પેલા નંદ સંતોએ મહેનત કરીને લખ્યું બધું, હવે એ સ્તોત્રો સંતોએ લખેલા છે, સત્સંગી જીવનના છે બધા, અને આપણા પરંપરાગત ચાલતા આવે છે એમાં આપણે શું કામ ફેર કરવો જોઈએ? ઓરિજિનલ એ ઓરિજિનલ, બરાબર. હું કહું છું જ્ઞાન જીવન સ્વામી વિરસદવાળા હતા, માયાતીતાનંદ સ્વામી હતા, મોટા મોટા અચ્યુતદાસ સ્વામી જેવા હતા, બાલમુકુંદાસ સ્વામી જેવા મોટા સદગુરુ હતા, એ આ રોજ સ્તુતિ કરતા હતા કે નિષ્ઠા ફરી ગઈ. ગુણાતીતાનંદ સ્વામી રોજ આ સ્તુતિ ગાતા હતા તો એ નિષ્ઠા ફરી ગઈ, ગોપાળન સ્વામીની ફરી ગઈ. ત્યાર પછીના કેટલાય ગરીબ ભક્તો કરતા, આપણી આખી ગુરુ પરંપરામાં સર્વોપરી નિષ્ઠા ગળથુતીમાં કોઈ દી ફરી ગઈ? એટલે ધ્યાન રાખવું જોઈએ આમાં. હા, પછી મોટા સદગુરુઓ કરતા હોય જે પ્રમાણે, એ પ્રમાણે આપણે એના પગલે ચાલવું, આપણે બરાબર રાઈટ વે ઉપર છીએ. નારાયણ ધૂન કરી મહારાજ તાળીઓ પાડતા હતા, સંતો ભક્તો પણ તાળીઓ પાડતા, પ્યારા ધર્મકુમાર શ્રીહરિ નારાયણ ધૂનની નામની ધૂન પોતે કરાવતા ઉભા થઈને, બોલો, પોતે નાચતા જાય, તાળી પાડતા જાય, ભગવાન બોલાવડાવે નારાયણ ધૂન. નારાયણ પેલા નારાયણ નારાયણ, પછી તો સ્વામિનારાયણ ધૂન. આપણે નારાયણ ધૂન ન કરવી ખાલી, આપણે સ્વામી નારાયણ સાથે, સ્વામી નારાયણ, સ્વામી અને નારાયણ નહીં, સ્વામી નારાયણ એક જ અખંડિત મંત્ર. હા, પછી બધાએ સંતો સ્તોત્ર બોલ્યા, અર્થાત ભગવાનની સ્તુતિ કરી. સમય ત્યાં મહાન આનંદનું વાતાવરણ બધે વ્યાપી ગયું, દિવ્યતા વ્યાપી ગઈ, અક્ષરધામ ખડું થઈ ગયું. પૂર્ણ કામ શ્રીહરિ જય સ્વામિનારાયણ બોલી પોતાને આસને બેઠા. સંતોએ અનેક પ્રકારના ગાન તાનથી સાથે ઘણી ઘણી ભાતના કીર્તન ગાયા. મહારાજ પાછા આસને, સ્તુતિ બધું પૂરું થઈ ગયું, પછી પાછી કીર્તન ભક્તિ શરૂ થઈ. મહારાજને કીર્તન ભક્તિ બહુ ગમતી હો, જ્યારે કીર્તન ભક્તિ હોય ને ત્યારે આગું પાછું ન થયું, વાજન જે આવડતું હોય હાથમાં, કાંઈ ન તબલા આવડતા, ઢોલક તો ન આવડતો, કરતાલ લઈને બેસી જવું, વગાડવી, કાંઈ ન આવડતું તાલી પાડવી, ગાવું સાથે, ગુનગુનાવવું, અવાજ ના સારો હોય તો અંદર ગુનગુનાવવું, અને ગળું ના હાલતું હોય તો પછી શરીર ચલાવવું, આમ આમ નાચવું, ડોલવું. હા, કીર્તન ભક્તિ તો ડોલાવે ભાઈ, બેઠા બેઠા ડોલવું, ઊભા ઊભા નો પગ ચાલતા હોય તો બેઠા બેઠા ડોલવું. પણ મહારાજમાં મસ્ત બનવું, પ્રભુમાં પાગલ બનવું, હરિમાં હેત કરવું. કીર્તન ભક્તિ એક એવું માધ્યમ છે, સેજે સેજે પરમાત્મામાં, ભગવાનમાં એકાગ્ર વૃત્તિ થઈને ચોટી જવાય. ભગવાનમાં ચોટવાનું શ્રેષ્ઠ માધ્યમ કલો તદ્ધરી કીર્તનાથ, શાસ્ત્રમાં લખ્યું, કળિયુગમાં કીર્તન ભક્તિ એ કલ્યાણ માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન, ભગવાનને રાજી કરવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન એટલે કીર્તન ભક્તિ છે. અને મહારાજને અતિ વાલામ વાલી, મહારાજ કે કોઈ ગાતું હોય અમે માનીએ કે ઠીક કરે છે, કોઈ ગાતું હોય તો એમ માનીએ કે અમે દીવાના થઈ જઈએ, ભક્તિ કરતા કોઈકને જોવે એટલે જાણે અમે પાગલ થઈ જઈએ, દીવાના થઈ જઈએ છીએ ભગવાનની ધૂનમાં, કીર્તનમાં. હે, તમે વિચાર કરો ભગવાનને કેટલું ગમતું હશે, હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા, ધૂન. હે, નાતા નાતા બાથરૂમમાં ગયા હોય ને તો ધૂન બોલવી, કાંઈ ન આવડે તો ધૂન બોલવી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. રાગમાં બોલવી આવડે તો, નહીં તો બે રાગમાં, એને કાંઈ સુરાશે પણ બોલવું બરાબર, તો એ ભજનની ટેવ પાડવી. અહીં ભગવાનને કીર્તન ભક્તિ બહુ ગમતી. સંતો વળી પાછા વાજિંત્રો લઈ કીર્તન ગાવા લાગ્યા. પછી શ્રીહરિ પોઢી ગયા, બિહાગ રાગ ગાયો ને તો ભગવાન હોઈ ગયા. હમણાં બિહાગ આવે, પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ, સ્વામી નારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ, પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ. બિહાગ રાગ, મેરો મન, બહુ સરસ એ બંદિશ છે પણ અત્યારે નહીં ગાતો, ટાઈમ થઈ ગયો છે.
બિહાગ રાગ બહુ સુંદર, ભગવાનને પોઢાડવા માટેનો આ રાગ છે. સંતોએ પોઢણીયા બધા બિહાગ રાગમાં જ લખ્યા છે. તો ભગવાનને પોઢાડી દીધા, પછી સુંદર શ્યામ શ્રી હરિ હૃદયમાં ધારી, હરિભક્તો પણ બધા, સંતો બધા મહારાજ પોઢી ગયા, સંતોએ શું કર્યું તો ઉતારે જઈ સંતો ધ્યાન કરવા લાગ્યા. સંતો હોતા એવું ના લખ્યું, પણ એનું ધ્યાન એ જ એનું આરામ. હે રામ માં જ આરામ, ઘનશ્યામ માં જ આરામ, એ ધ્યાન કરે એમાં જ એનો આરામ થઈ જાય, એ જ એનું વિશ્રામ સ્થાન હતું. એટલે સંતો ધ્યાન કરવા લાગ્યા, હરિભક્તો મુકામે ગયા, સવાર થયું, સૌથી પહેલા સંતો જાગ્યા. એટલે હુતા તો ખરા જ, પણ મહારાજની મૂર્તિમાં પોઢ્યા, યોગ નિંદ્રા જેને કહેવાય. શું? યોગ નિંદ્રા. ભાઈ સંતો પેલા જાગી, પ્રભાતી રાગ ગાવા લાગ્યા. પ્રાત થયું મન મોહન પ્યારા, એ પ્રીતામ હું રહ્યા. અમે હુઈ ગયા, અમે જાગી ગયા, તમે કેમ હુઈ રહ્યા? જાગો મહારાજ. ને મહારાજ ચાર પ્રભાત્યા નિયમ, ચાર સંતો પ્રભાત્યા ગયા એટલે સંતો જાગ, મહારાજ જાગી જાય, કારણ કે મહારાજનું એલારામ જ એ. શું? પ્રભાત્યા, ચાર પ્રભાત્યા. પ્રભાતી રાગના કીર્તન બોલ્યા અને તત્કાળ મહારાજ ઉઠ્યા, દયાળુ શૌચવિધિ કરવા લાગ્યા. એ વખતે શુદ્ધ માટી લઈને પાણીની ધાર કરીને હસ્તકમળ ધોવા લાગ્યા. 70 વખત મહારાજ હાથ ધોતા શુદ્ધ માટીથી. આપણે માટી નો ઉપયોગ કરો, નહીં તો બધા લાઈનો બાઈનો ચોકઅપ થઈ જાય પાછી. એટલે પાવડર વાપરવો કે લિક્વિડ વાપરવું, હાબુ નો હારો બહુ. હાબુથી એનો એ હાબુ ગંદુ કહેવાય છી, પણ એના કરતાં લિક્વિડ હારું, લિક્વિડથી ચાલે. કાં પાવડર હોય તો ધ બેસ્ટ, પાવડર ના વાપરો તો ન મળતો હોય તો, પણ 70 વખત હાથ ધોવાઓ. હા, કિશોરો ખાસ, જેટલી ક્રિયા પવિત્ર એટલું મન પવિત્ર, મન પવિત્ર એટલા ભગવાન વધારે વસે, એટલું સારું. 70 વખત હાથ ધોવાનો આગ્રહ રાખો. સંતો પાસે શીખી લેવાનું કેવી રીતનું કરવું, ક્રિયા શૌચવિધિ કેમ કરવી, એ પવિત્રતા ભગવાનને બહુ ગમે. ભગવાન હતા તો એ સ્વયં જાતે જો આ બધી વિધિ કરતા. પછી મહારાજ દાંતણ કરતા કે છો, સૌથી પહેલા દેહની શુદ્ધિ કરવી, શૌચ વિધિ કરવી. ઘણા તો સીધા જાય ને, સીધા નાય ને અબડ બબડ ફટફટ કરતા બાર કપડા પહેરીને બાર. હા, શૌચ ક્રિયા જરૂરી છે. મહારાજ એક પોતાની ક્રિયા દ્વારા શીખવાડે, પછી દાંતણ કરવું, નહીં તો પહેલા દાંતણ કરે અડધો નહીં લે પછી પાછો જાય તો ડબલ ટાઈમ બગાડે. ક્યારે દેહની શુદ્ધિ અને પછી એની જે ક્રિયા જેમ કરવી, પછી દાંતણ કરવું અને પછી કટી સ્નાન કરવું, આ બધું વિધિ લાંબી છે, એક દિવસ સ્પેશિયલ પીરિયડ કરીશું આપણે, પણ આ શીખવા જેવું છે, મહારાજને ગમતું છે. ત્યારબાદ દાંતણ કરીને મહારાજ રંગ બિના શ્રીહરી રૂમાલથી મુખ લૂછીને પછી મુકુંદાનંદ વર્ણીએ મહારાજની બધી સેવા કરી. એટલે નવડાવ્યા, કોરા કર્યા, કપડાં પહેરાવ્યા. પછી એ દિવસે એકાદશીનો દિવસ હતો, ચાર ઘડી દિવસ ચડ્યો ત્યારે તત્કાળ મહારાજ શ્રીહરિ સંતો ભક્તોને સાથે લઈ તળાવે સ્નાન કરવા ગયા. સ્નાન કર્યા મહારાજ ને સંતો ભક્તો સાથે મહારાજ નાતા હતા. સરોવરમાં ખૂબ પાણી હતું ને ખૂબ મહારાજ નાયા, એ જોઈને બધા રાજી થયા, કારણ કે મહારાજ એટલે નાતા, હરિભક્તોને ગમતું, પોતાના સુખે કઈ નતા કરતા, પણ હરિભક્તોને મહારાજ પાણી ઉડાડે, ધુબકા મારે, તરે, હે ચત્તી ડૂબકી બધા રમે અલગ અલગ, એમાં પણ બહુ બધા રમતો હોય. મહારાજ બધું કરતા, જળક્રીડા કરતા ને હરિભક્તો જોઈને રાજી થતા. શ્રીહરિએ બહુવાર સુધી જળક્રીડા કરી, પછી પાણીમાંથી બહાર નીકળ્યા અને નવા વસ્ત્રો પહેર્યા. શ્યામ સ્વરૂપ શ્રીહરિએ બધો જ પોશાક જરિયાની પહેર્યો અને અનેક ભાતના આભૂષણો પહેર્યા હોવાથી અદ્ભુત શોભા બની હતી. એવા સુંદર ભગવાન લાગતા હતા કે બધાની આંખેમાં ચોટી જતી, ચિત્ત ચોટી જતું, મન ચોટી જતું. ઘનશ્યામ શ્રીહરિ ઘોડા ઉપર ચડ્યા, સૌ સંતો કીર્તન ગાવા લાગ્યા. ધામ ધૂમથી આનંદ ઉત્સવ થયો. ગામના લોકો ઉમંગથી એના દર્શન કરવા આવ્યા. શ્રીહરિ પોતાને ઉતારે પધાર્યા. અપાર લોકો આવવાથી ત્યાં ભીડ ઘણી ઘાટી થઈ ગઈ. ઘાટી ભીડ એટલે બરાબર બહુ માણસો ભેગા થઈ ગયા હતા, એટલે એકદમ પેલું શું કહેવાય, ગીચ બધું થઈ ગયું હતું. પણ મહારાજના દર્શન કરવા માટે લોકો પડા પડી કરતા હતા. મનોહરપણાના ધામ જેવી શ્રીહરિની મૂર્તિના દર્શન કરતા લોકોને તૃપ્તિ જ નથી થતી, ખસતા જ નહોતા. મહારાજની સામે ઉભા રહી જાય ને પછી કે અમારો આજે વડતાલમાં થાય છે એવું, એ તે દી થતું હતું, આજ થાય જ ને. ધક્કા મૂકી વહેલો એ પેલો ને છેલ્લો જાય લબડી કે છે ને. હા એવું છે ભાઈ, અત્યારે વડતાલમાં જમે હરિકૃષ્ણ મહારાજના દર્શન. આજે ત્રણેય ડેરામાં હરિકૃષ્ણ મહારાજ ઉપર વધારે ભીડ હોય, કારણ કે બધાને ખબર આ ઠાકોરજી શ્રીજી મહારાજ સાક્ષાત પ્રગટ આ બેઠા છે. આજે 2-2.5 લાખ હરિભક્તો પૂનમે દર્શન કરવા આવે છે. પડા પડી કેટલા એના પગ કચડાઈ જાય, હા કેટલાની ડૂંઢ કચડાઈ જાય, કેટલા એના મસ્તક કચડાઈ જાય, પાઘડી પડી જાય, ટોપીઓ પડી જાય,
કેટલે ના કપડાં વિખર જુદર થઈ જાય તો એ લોકો ફરી પૂનમ પાછા હોય જ, કોઈને એવું નથી થતું કે હારું આમાં જવાય જ નહીં. આ તો હેરાન હેરાન થઈ ગયા, મજા આવી. કોઈ ગણા ખાલી મુગટના દર્શન થાય તોય કે છે સંતો વાહ વાહ એમ જ કે મજા આવી ગઈ. કેમ આજે 200 વર્ષથી એટલું જ ઘર્ષણ ચાલે છે તો એ લોકો વધતા જ જાય છે, કારણ કે ભગવાનનું સ્વરૂપ મનોહર ખેંચાણ છે, સાક્ષાત બિરાજમાન છે, તો કોઈને તૃપ્તિ થતી, હા આમાં તૃપ્તિ ન થવી જોઈએ. દર્શનમાં બહુ દર્શન કરાય, એમાં કઈ સંતોષ હોય? જેટલા કરીએ એટલા વધારે. કથામાં ઘણા સંતોષ બહુ થઈ જાય, કથામાં સત્સંગ કથામાં સેવામાં દર્શનમાં, એમાં ક્યારેય સંતોષ અનુભવવો નહીં. એમાં તો વધારે વધારે જેમ મળે વધારે સારું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂર્વમાં રાજાએ કરેલી પૂજા સત્સંગની શ્રેષ્ઠતા અને દુર્જનોની દુષ્ટતા એ નામે 57મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય.